આ તરફ રાજકોટથી મહત્વના સમાચાર. રાજકોટના રેસકોર્સનો એક વિડીયો વાયરલ થયો છે. રેસકોર્સ ક્રોસિંગ રિંગ રોડ પાસેનો વિડીયો વાયરલ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. વાયરલમાં વિડીયોમાં યુવતીને બળજબરીથી લઈ જતો શખ્સ જોવા મળી રહ્યો છે. દિવાળીમાં રેસકોર્સ પર ખરીદીની ભીડ છે. ભીડભાડ વચ્ચે આ વિડીયો વાયરલ થયો છે. યુવતીની ગરદન પકડી યુવક લઈ ગયો. વિડીયો અંગે ન્યૂઝ 18 પુષ્ટિ નથી કરતું, પરંતુ હાલમાં જે વાયરલ વિડીયો છે તેમાં રાજકોટના રેસકોર્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ન્યૂઝ 18 સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે. અંકિત, સમગ્ર ઘટના શું ઘટી હતી, ક્યારે આ વિડીયો વાયરલ થયો છે, શું અપડેટ છે વિડીયોને લઈને? સિદ્ધાર્થ, ખાસ કરીને વાત કરવા તો રાજકોટમાં રવિવારની રાત્રિના 11 વાગ્યાથી લઈ સોમવારના સવારના 5 વાગ્યા સુધી રાજકોટ શહેર પોલીસ દ્વારા કોમ્બિંગ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોમ્બિંગ નાઇટનો એકમાત્ર હેતુ રાત્રિના અંધકારમાં પણ લોકો સુરક્ષિત મહેસૂસ કરી શકે તેમજ રાત્રિ દરમિયાન થનાર ગુનાખોરીનું પ્રમાણ અટકે તેનો હોય છે. ત્યારે બીજી તરફ રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ પરનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જે વિડીયોમાં એક યુવક એક યુવતીને ગળાના પાછળના ભાગેથી પકડીને તેને શારીરિક ઈજા પહોંચાડી રહ્યો હોય તેવું વિડીયો જોઈને પણ લાગી રહ્યું છે. તો સાથે જ વિડીયોમાં યુવક યુવતીને નિમ્ન પ્રકારની માતાને લગતી ગાળ આપી રહ્યો હોય તે પણ સ્પષ્ટપણે સાંભળી શકાય છે. જોકે જોવાની વાત તો એ છે કે જ્યારે આ ઘટના બની ત્યારે કોઈ પણ તે પીડિતા યુવતીને બચાવવાની કોશિશ કે પછી પીડિતાને હેરાન પરેશાન કરનાર યુવકને રોકવાની કોશિશ સુધા કરી નથી રહ્યું. તો સાથે જ સમગ્ર મામલે પોલીસને પણ ત્યાં જે પણ પ્રત્યક્ષદર્શીઓ હાજર હતા તેમણે જાણ નહોતી કરી. ત્યારે હાલ જે પ્રકારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે પોલીસ સુધી પણ પહોંચ્યો છે અને તેના જ કારણે રાજકોટ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા વાયરલ વિડીયો મામલે તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. અંગીત, સમગ્ર માહિતી બદલ તો વાયરલ વિડીયોને લઈને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ભરૂચમાં દાગીનાની લૂંટની ઘટના, અંકલેશ્વર 3 રસ્તા સર્કલ નજીકની આ ઘટના હોવાનું જાણવા મળી રહ્યું છે. ઇન્ડિયન ઇન્ફોલાઇન ફાઇનાન્સમાં લૂંટ થઈ છે. ગોલ્ડ લોન આપતી સંસ્થામાં લૂંટ કરવામાં આવી છે અને કરોડોના દાગીનાની લૂંટનું અનુમાન છે. સીસીટીવીમાં જે દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે, લૂંટારૂ અંદર ઘૂસે છે, ત્યારબાદ જે ગોલ્ડ લોન આપતી સંસ્થા છે તેમાંથી લૂંટ કરી અને ફરાર થઈ જાય છે આ લોકો. ત્યારબાદ હવે જે સીસીટીવી છે તેની મદદથી એ શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે આ લોકો કોણ છે, ક્યાં ફરાર થયા છે. સીસીટીવીની મદદથી તેઓને ટ્રેક કરવાનો પણ પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. રાજ્યના વાલીઓ માટે મોટા સમાચાર. દિવાળી બાદ સ્કૂલો શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. આવતીકાલે મળશે મહત્વની બેઠક. સીએમ અને ડેપ્યુટી સીએમ રહેશે હાજર. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ પણ હાજરી આપશે. શિક્ષણ વિભાગના અધિકારીઓ રહેશે હાજર. કેન્દ્રની ગાઈડલાઇનના પાલન સાથે તૈયારી કરવામાં આવશે. બેઠકમાં 2 વિકલ્પ અપાય તેવી શક્યતા છે. વિકલ્પ 1, વાલીઓની મંજૂરીથી બાળકો આવે. વિકલ્પ 2, ઓનલાઈન અભ્યાસ કરાવે. કોરોનાની સ્થિતિને ધ્યાને રાખી આ નિર્ણય લેવાશે. હવે આ 2 વિકલ્પ હોઈ શકે છે જે હાલમાં અસમંજસમાં છે. આવતીકાલે મુખ્યમંત્રીના નિવાસસ્થાને નાયબ મુખ્યમંત્રીની સાથે મીટિંગ થવા જઈ રહી છે. દિવાળી બાદ સ્કૂલો શરૂ કરવા તૈયારી જોવા મળી રહી છે. તો આ તરફ વધુ એક મહત્વના સમાચાર. આવતીકાલે સીએમના નિવાસસ્થાને જે બેઠક થશે તેમાં એસઓપીને મુદ્દે સીએમ સાથે ચર્ચા કરવામાં આવશે. શિક્ષણ મંત્રીના અધ્યક્ષ સ્થાને મળશે આ બેઠક. બેઠકમાં સીએમ સાથે ચર્ચાનો નિર્ણય કરવામાં આવશે અને એસઓપીની સાથે કદાચ નિર્ણય કરવામાં આવી શકે છે. 2 વિકલ્પની તો આપણે વાત કરી, પરંતુ તેની સાથે એસઓપીનું પણ પાલન કરવાનું રહેશે. ફટાકડા ફોડવા અંગે ડેપ્યુટી સીએમ બોલ્યા. એનજીટીના આદેશનો અભ્યાસ થઈ રહ્યો છે. જીપીસીબી કરી રહ્યું છે અભ્યાસ. ગુજરાત માટે ચિંતાનું કારણ નથી. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનું આ નિવેદન. જેઓનું કહેવું છે કે ગુજરાત માટે ચિંતાનું કારણ નથી અને એનજીટીએ જે આદેશ કર્યો છે, જે કહેવામાં આવ્યું છે તેનું પાલન કરવામાં આવશે. જીપીસીબી તેનું હાલમાં અવલોકન કરી રહી છે અને તે પ્રમાણે નિર્ણય લેવામાં આવશે. થોડાક સમય પહેલાં ગ્રીન ટ્રિબ્યુનલે આખા દેશને અનુલક્ષી અને જે સૂચનો કર્યા છે, જે ચુકાદો આપ્યો છે કે જે આદેશ આપ્યો છે કે જે ગાઈડલાઈન આપી છે એનો અત્યારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા, રાજ્ય સરકાર દ્વારા અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. હું માનું છું કે ગુજરાતને બહુ અસરરૂપ ન થાય એ પ્રકારનો ચુકાદો છે.